નારી ચાણિયા, આ કદાચ નામ તમે સાંભળેલું હોય એવું લાગતું હશે. ધાંગધ્રાની એક્ઝેટ બાજુમાં નારીચાણિયા ગામ આવેલું છે, જ્યાં હનુમાનજીનું ભવ્યાતિ ભવ્ય મંદિર છે. પરંતુ તમને ખબર છે, ત્યાંથી હનુમાનજી ચાલીને મોટા રામપુર ગામ આવ્યા હતા. આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અમારા નવા ફેસબુક પેજ પર, અને હું છું તમારી સાથે રવિ બરાસરા. મોટા રામપુર ગામની અંદર નારીચાણિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ ધાંગધ્રાની છે, નારીચાણિયા ગામ આવેલું છે, અને ત્યાં જે હનુમાનજીનું મંદિર છે તેની સાથે જોડાયેલો છે. હનુમાનજી ત્યાંથી ચાલીને અહીંયા આવેલા છે. તો એ આખો રોચક ઇતિહાસ શું છે? અહીંયા જે મંદિરની જગ્યા છે ત્યાં લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા છે કે શું કઈ, આ તમામ પ્રકારની વાત અમે તમને આ વિડીયોની અંદર જણાવવાના છીએ. તો ખાસ જોડાયેલા રહેજો અમારી સાથે. હનુમાનજીમાં બહુ આસ્થા હતી, તેની સગાઈ કરવામાં આવી, તેને સાસરે જવાનું હતું. તેને કીધું કે જો હનુમાન દાદા મારા ભેગા સાસરે આવે ને તો જ હું સાસરે જાઉં, નકર મારે સાસરે જવું નથી. એટલે પછી એને જોવું રહ્યું અને દાદાની રજા લીધી. દાદાએ કીધું હું ભેગો સાસરે જઈશ, પણ દીકરીને કીધું તું જ્યાં પાછું વળીને જોઈશ અથવા તારા મનમાં શંકા જઈશ કે દાદા આવે છે કે નહીં, અહીંયાથી હું રોકાઈ જઈશ, અહીંયાથી આગળ આવીશ નહીં. એટલે નારીચણિયા ગામ અહીંથી 110 કિલોમીટર જેવું થાય. દાદા એના સાથે ને સાથે આવ્યા, પણ અહીંથી અમારે 1.5 કિલોમીટર ગામની બાજુમાં જ નદી છે. નદી આવીને એટલે અહીંયાથી દીકરીને એમ થયું કે દાદા આવે છે કે નહીં, એને મનમાં શંકા ગઈ. એટલે દાદાની ઈચ્છા આવી છે કે રામપર ગામ છે ને મારે અહીંયા જ રોકાવું છે. એટલે દીકરીને એવી શંકા ગઈ એટલે એને પાછું વળીને જોયું. પાછું વળીને જોયું ને એટલે દાદાએ એને કીધું કે બેટા મેં તને કીધું તું જ્યાંથી તું પાછું વળીને જોઈશ ને ત્યાંથી હું તારી સાથે નહીં આવું. એટલે દાદાનું પછી જ્યોતિષભાઈ આ તે બધું જોવરાવી, નદીમાં તો મંદિર બને નહીં, એટલે પછી આ ગામના કાંઠે આ મંદિર બનાવવામાં આવ્યું. અને એમ કહે છે કે દીકરી પછી એને આજીવન સેવા કરી, સાસરે ન ગઈ. તે દિનો આ દાદાનો ઇતિહાસ છે. આશરે લગભગ 500-700 વર્ષ તો છે, તે પહેલાંનું તો ખબર નથી. આ ભરતભાઈ અમારા પૂજારી છે, એના બાપુજી હતા ને દલપતરામ દાસ, એના દ્વારા મને આ લગીનો ઇતિહાસ મને કીધું છે કે મારી યાદ છે ને ત્યાં સુધીમાં 700 વર્ષ જેવું તો થયું, તે પહેલાનું હોય તો કાંઈ એને ખબર નહોતી. એમ મંદિરની અંદર અત્યારે આ મંદિર છે, એના પાછળના ભાગમાં એક સ્ટોરરૂમ છે, એની અંદર વાસણ આ તે લઈને પાણી છે, આ રૂમ છે, રૂમની અંદર ગાડલા છે. અત્યારે કદાચ 1000 માણા હોય કે 5000 માણા હોય અથવા 3-4 એક સાથે પ્રસંગ કાઢવા હોય તો એ બધા જ પ્રકારની અહીંયા સુવિધા છે. અહીંયા દાખલા તરીકે હનુમાન જયંતિ હોય તો મુંબઈ છે, રાજકોટથી આજુબાજુના ગામથી બહુ માણસો આવે છે, આ મંદિરનો બહુ હાથ છે. એમ આપણે આ મંદિર રહ્યું, મંદિરની બાજુમાં આ બગીચો ગાર્ડન બનાવ્યો છે, આ મારા મોટાભાઈ બનાવ્યો છે. દાખલા તરીકે આજથી 5-7 વર્ષ પહેલા અહીંયા ખાખી બાપુની સમાધિ છે. એમ કે સમાધિ તો વર્ષોથી છે, પણ કોઈને જાણ નહોતી ગામ લોકોને, કેમ કે આજુબાજુમાં બધે બાવળ થઈ ગયા હતા એટલે સમાધિ કોઈને દેખાતી નહોતી. પણ આપણે બગીચો બનાવવા નક્કી કર્યું ને ત્યારે ખબર પડી કે આ ખાખી બાપુની સમાધિ અહીંયા છે. બધે વાત સાંભળતા કે આ ખાખી બાપુની સમાધિ છે, પણ કોઈને ખબર નહોતી કઈ જગ્યા છે. પછી એ બગીચો બનાવીને આ બધું સાફસૂફ કર્યું ત્યારે સમાધિ દેખાણી અહીંયા બાપુની ચરણ પાદુકા છે. ચરણ પાદુકા ત્યારની, જાજા વર્ષો પહેલાની. એમ કહે ખાખી બાપુને એવો ઇતિહાસ છે કે ગામમાં તેથી વસ્તી નહોતી, કોઈ પાસે એવી આવક ન હોય કે બાપુને રોજ ખવડાવી શકે આ તે. પણ બાપુને હનુમાનજી સાથે એવી રીતનું હતું કે બાપુ જ્યારે સવારે જાગે ને તો તેના ઓશિકા નીચેથી રોજની 1/4 કોરી, એ ટાઈમનું ચલણ હશે, સોનાની 1/4 કોરી નીકળતી કે બાપુ એનું ગુજરાન ચલાવી શકે ને મંદિરમાં કાંઈ કરવું હોય તો કરી શકે, એ રોજનું હતું. અને માણસો એમ કહે છે કે જો હનુમાનજી 1/4 કોરી ન દે ને તો બાપુ હનુમાનજી સાથે બાજતા. એ ખાખી બાપુની સમાધિ જો અહીંથી સામે દેખાય છે, સમાધિ અહીંયા આવેલી છે.